नमस्कार मित्रों, 365 दिवस मा आपनु स्वागत छे। ત્રણ જાન્યુઆરી આજે આપણે વાત કરીશું સાવિત્રીબાઈ ફુલે વિશે। કોઈ પણ દેશ અથવા સમાજના વિકાસમાં મહિલાઓ મહત્વની ભૂમિકા ભજવે છે। જે દેશ, સમાજ અને ઘરમાં મહિલાઓ ભણેલી હોય છે ત્યાં તેમને નિર્ણય લેવાનો અધિકાર હોય છે। તેની ફળશ્રુતિ નિરંતર વિકાસ રૂપે મળે છે। જ્યાં સ્ત્રીને ઉપભોગની વસ્તુથી વિશેષ કશું માનવામાં નથી આવતી ને તેના તમામ અધિકારો છીનવી લેવામાં આવે છે, તે દેશ, તે સમાજ હંમેશા ગુલામ રહે છે, સદા પતન પરસ્ત રહે છે। વૈદિક કાળમાં અપાલા, ગાર્ગી, મૈત્રેયી, લોપામુદ્રા વગેરે અનેક ભણેલી દાર્શનિક સ્ત્રીઓ હતી, પણ વચ્ચેનો કાળ એવો આવ્યો કે મહિલાઓને પોતાના પર થઈ રહેલા અત્યાચારનો અહેસાસ ન થાય, અને જો થાય તો બળવો પોકારવાની હિંમત ન જાગે, એ માટે તેને ભણાવવાનું બંધ કરી દેવામાં આવ્યું। આપણા દેશમાં ઘણા વર્ષોથી મહિલાઓને તેમના હકથી વંચિત રાખવામાં આવી રહી હતી। છેક 19મી સદી સુધી ભારતીય સમાજ પર આ પ્રકારના વિચારોનો પ્રભાવ હતો। મહિલાઓને ગુલામીની સાંકળમાંથી છોડાવવાનો એક જ રસ્તો હતો, શિક્ષણ। અને સાવિત્રીબાઈ ફુલે એટલે ભારતીય સમાજ સુધારક, શિક્ષણવિદ અને મરાઠી કવિયત્રી, આધુનિક ભારતના પ્રથમ મહિલા શિક્ષક એટલે સાવિત્રીબાઈ ફુલે। આ એ જમાનાના સુધારક મહિલા છે જ્યારે ગાંધીજી જન્મ્યા પણ નહોતા। સાવિત્રીબાઈનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવ ખાતે 3 જાન્યુઆરી ઈસવીસન 1831ના રોજ થયો હતો। માતાનું નામ લક્ષ્મી અને પિતાનું નામ ખાંડોજી નવેશે પાટીલ। તેમના માતા પિતા માળી સમુદાયના હતા। 9 વર્ષની ઉંમરે તેમના લગ્ન જ્યોતિરાવ ફુલે સાથે થયા। લગ્ન સમયે સાવિત્રીબાઈ શિક્ષિત ન હતા, કારણ કે તે સમયના કહેવાતા બ્રાહ્મણ સમુદાયે નિમ્ન જાતિના લોકો અને સ્ત્રીઓ માટે શિક્ષણની મનાઈ ફરમાવી હતી। જ્યોતિરાવ પણ પોતાની નિમ્ન જાતિના કારણે અસ્થાયી રૂપથી શિક્ષણ છોડવા બાધ્ય થયા હતા, પરંતુ આખરે તેઓ સ્કોટલેન્ડની એક મિશનરી શાળામાં પ્રવેશ મેળવવામાં સફળ થયા હતા, જ્યાં તેમણે 7 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો। સરકારી દફતરની સાબિતી પ્રમાણે જ્યોતિરાવે સાવિત્રીબાઈને ઘરે જ ભણાવ્યા હતા। તેમના જ્યોતિરાવ સાથેના પ્રાથમિક શિક્ષણ બાદ આગળની જવાબદારી તેમના મિત્રો સખારામ યશવંત પરાંજપે અને કેશવ શિવરામ ભાવલકરની હતી। તેમણે 2 શિક્ષક પ્રશિક્ષણ અભ્યાસક્રમો પણ પ્રવેશ મેળવ્યો। પ્રથમ તેમણે અહમદનગર સ્થિત અમેરિકી મિશનરી સિંથિયા ફરાર દ્વારા સંચાલિત સંસ્થામાં પ્રવેશ મેળવ્યો, ઉપરાંત પુણેની નોર્મલ સ્કૂલમાં પણ તાલીમ મેળવી। આ તાલીમના આધારે તેમણે ભારતના પ્રથમ મહિલા શિક્ષક અને પ્રધાન અધ્યાપિકા માનવામાં આવે છે। કુટુંબ અને સમાજનો વિરોધ છતાં શિક્ષકની તાલીમ પૂરી કર્યા બાદ સાવિત્રીબાઈએ પુણેના મહારવાડામાં કન્યાઓને ભણાવવાનું શરૂ કર્યું। તેમણે જ્યોતિરાવના માર્ગદર્શક અને સલાહકાર સગુણાબાઈની સાથે મળીને આ કાર્યની શરૂઆત કરી। બાદમાં ફુલે દંપતીએ ભીડેવાડામાં એક કન્યાશાળાની સ્થાપના કરી। શિક્ષિત સાવિત્રીબાઈએ પતિ અને સગુણબાઈ સાથે મળીને 1 મે ઈસવીસન 1847માં અછૂત કન્યાઓ માટે પ્રથમ શાળા ખોલી। ભારતમાં
એ કોઈ પણ બાળાઓ માટેની પહેલી કન્યાશાળા હતી. શાળામાં વિજ્ઞાન, ગણિત અને સમાજ વિદ્યાના વિષયો સામેલ હતા. ઈસવીસન 1851 ના અંત સુધીમાં જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ત્રણ અલગ અલગ કન્યાશાળાઓ ચલાવી રહ્યા હતા. સંયુક્ત રીતે ત્રણેય શાળામાં કુલ મળીને 150 થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. આ શાળાનો અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિ સરકારી શાળાથી અલગ અને વધારે અસરકારક હતી. ફુલે દંપતીના આ સેવા કાર્યને રૂઢિવાદી સ્થાનિક સમુદાયના પ્રતિરોધનો સામનો કરવો પડ્યો. ઈસવીસન 1849 સુધી ફુલે દંપતી જ્યોતિરાવના પૈતૃક ઘરમાં રહેતું હતું, પરંતુ ઈસવીસન 1849માં જ્યોતિરાવના પિતાએ તેમને ઘર છોડી દેવા માટે જણાવ્યું, કારણ કે રૂઢિવાદી બ્રાહ્મણના મતે તેમનું શિક્ષણ કાર્ય એ પાપ ગણાતું હતું. સમાજને હાલ પણ સ્ત્રીનું સદ્ધર હોવું જચતું નથી. તો એ જમાનામાં એક સ્ત્રી દલિત કન્યાઓને કેળવણી કે શિક્ષણ આપે તે તો કેમ ગમે? સાવિત્રીબાઈનો વિરોધ એ સમાજનું જાણે એકમાત્ર કામ બની ગયું. સાવિત્રીબાઈ ઘરેથી નીકળે એટલે અપશબ્દોની વણઝાર વરસતી. ઉપરથી રૂઢિચુસ્ત સમાજ તેમના પર છાણ, મળમૂત્ર, ગાદવ વગેરે ફેંકતા. પણ સાવિત્રીબાઈએ પોતાના સમાજ સેવાની ટેકને સહેજ અમથી પણ આંચ ન આવવા દીધી. ઉલટું બમણા જોશથી લોકો માટે કામ કરવાનું શરૂ કરી દીધું. આ સંઘર્ષ યાત્રાએ સાવિત્રીબાઈને સમાજ સુધારક બનાવ્યા. તેમના આ કાર્યનો બ્રાહ્મણોએ ઉગ્ર વિરોધ કર્યો. યાદ રહે, વિરોધ કરનારા બ્રાહ્મણ હતા તો સાવિત્રીબાઈને શિક્ષણ માટે મદદ કરનારા પણ બ્રાહ્મણ જ હતા. સખારાવ યશવંત પરાંજપે, સદાશિવરાવ બલ્લાલ ગોંડે, મોરો વિઠ્ઠવલ બાલવેકર, વાપુરાવ માંડે, માનાજી ડેનાલે અને પંડિત મોરેશ્વર શાસ્ત્રી તેમની મદદ માટે આગળ આવેલા. ઈસવીસન 1850ના દશકમાં સાવિત્રીબાઈ અને જ્યોતિરાવે બે શૈક્ષણિક ટ્રસ્ટની સ્થાપના કરી. જ્યોતિરાવના સહયોગથી તેમણે અલગ અલગ જાતિ સમુદાયના બાળકોના અભ્યાસ માટે 18 જેટલી શાળાઓ શરૂ કરી. સાવિત્રીબાઈ ફુલેના શિક્ષિકા તરીકેના કાર્યને તે વખતની સમાજ વ્યવસ્થાએ મોટો પડકાર ફેંક્યો હતો. પણ દ્રઢ ઈચ્છા શક્તિ ધરાવતા સાવિત્રીબાઈએ તેમનો સામનો કર્યો હતો. ફુલે દંપતીએ ગર્ભવતી બળાત્કાર પીડિત મહિલાઓ માટે બાળ હત્યા પ્રતિબંધક ગૃહ નામના આશ્રય કેન્દ્રો પણ શરૂ કર્યા હતા. વિધવાઓએ માથું મુંડાવું જેવી કુરીતિઓ વિરુદ્ધ આંદોલન પણ કર્યું હતું. જ્યોતિબા ફુલે સ્થાપેલ સત્યશોધક સમાજમાં તેઓએ શોષણ મુક્ત સમાજની દિશામાં મહત્વપૂર્ણ જવાબદારી અદા કરી હતી. સ્ત્રી સમાનતાના આગ્રહી સાવિત્રીબાઈએ સ્ત્રીઓ પોતાના હક્કો માટે જાગૃત થાય અને સમાનભેર જીવતા શીખે તે માટે મહિલા સેવા સદન નામની સંસ્થા પણ સ્થાપી હતી. ઈસવીસન 1873માં ફુલે દંપતીએ એક વિધવા કાશીબાઈના દીકરા યશવંતને દત્તક લીધો. તે બાળકને ભણાવ્યો અને ડોક્ટર બનાવ્યો. અસ્પૃશ્યતા અને જાતિવાદ જેવી અમાનવીય પરંપરા નષ્ટ કરવાના કાર્યમાં સાવિત્રીબાઈએ જ્યોતિબા સાથે ખભે ખભો મિલાવ્યો. અસ્પૃશ્યોને પાણી પીવડાવવા માટે ઘરનું જળાશય આપી દીધું. ખેડૂતો મજૂરોની સમસ્યાઓ માટે સંઘર્ષ કર્યો. તેઓ એક શિક્ષિકા જ નહીં પણ એક કવિયત્રી પણ હતા. ઈસવીસન 1854માં તેમણે કાવ્ય ફુલે અને
52 કશી સુબોધ રત્નાકર નામના ગ્રંથોનું નિર્માણ કર્યું તો ગો ગેટ એજ્યુકેશન શિક્ષકવાળી કવિતા લખી કચડાયેલા વર્ગના બાળકોને ભણવા જવા પ્રોત્સાહિત કર્યા. ઈસવીસન 1897માં નાલા સોપારા ક્ષેત્રની આસપાસના વિસ્તારોમાં પ્લેગની મહામારી ફેલાતા સાવિત્રીબાઈ અને તેમના દત્તક પુત્ર યશવંતરાવે અસરગ્રસ્તોની સારવાર માટે એક દવાખાનું શરૂ કર્યું. આ દવાખાનું પુણેથી દૂર સંક્રમણ મુક્ત વિસ્તારમાં આવેલું હતું. પ્લેગની આ મહામારીથી સંક્રમિત એક બાળકની સારવાર કરતા સાવિત્રીબાઈને આ રોગ લાગુ પડી ગયો અને 10 માર્ચ ઈસવીસન 1897ની રાતે 9 વાગ્યે ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈનું અવસાન થયું. આખરી શ્વાસ લગી તેઓ માનવતાને પ્રસ્થાપિત કરવા માટે લડતા રહ્યા. ઈસવીસન 2015માં તેમના માનમાં પુનાની યુનિવર્સિટીને સાવિત્રીબાઈ ફુલે યુનિવર્સિટી નામ અપાયું. તેમની યાદમાં 10 માર્ચ ઈસવીસન 1998ના રોજ ભારત સરકારે ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. આજે તમામ ક્ષેત્રોમાં સ્ત્રી શક્તિનો સ્વીકાર થયો છે ત્યારે એ ક્ષેત્રે સાવિત્રીબાઈનું પ્રદાન આટલા વર્ષો પછી પણ ધ્રુવના તારાની માફક અવિચળ રહ્યું છે અને રહેશે.